नमस्ते विद्यार्थी मित्रों, धोरण 9 विषय विज्ञान चैप्टर नंबर 6 जेनु नाम छे पेशीओ, ये आपणे जोई रह्या छे। आजे आपणे भाग नंबर 6, सौप्रथम आपणे भाग 5 मां जोयेला मुद्दा जोईए। तो 5मा भागनी अंदर आपणे प्राणी पेशी विषयनो अभ्यास कर्यो हतो के प्राणी पेशीओ ना प्रकार आपणे जोया था, अधिच्छदीय पेशी, संयोजक पेशी, स्नायु पेशी अने चेतापेशीनो समावेश थाय छे। एमांथी आपणे अधिच्छदीय पेशी विषयनो अभ्यास कर्यो हतो। अधिच्छद पेशी टूंकमां कहीए तो प्राणीना शरीरने ढांकती एटले के बाह्य आवरण स्वरूपे रक्षण आपती पेशीने आपणे अधिच्छदीय पेशी कहेवामां आवे छे। अधिच्छदीय पेशीने जुदी जुदी प्रकारनी पेशीओमां विभाजित करवामां आवी छे, जेमां तो लादीसम अधिच्छद, घनाकार अधिच्छद, स्तंभाकार अधिच्छद, पक्ष्मल अधिच्छद अने ग्रंथिय अधिच्छद विषे आपणे 5मा भागनी अंदर चर्चा करी गया। फरीथी एक वखत टूंकमां चार्ट जोईए तो प्राणी पेशीने चार प्रकारे विभाजित करवामां आवे, अधिच्छदीय पेशी, संयोजक पेशी, स्नायु पेशी अने चेतापेशी। आम प्राणी पेशी चार प्रकारे विभाजित करवामां आवे छे। त्यारबाद आपणे 5मा लेक्चरनी अंदर आपणे अधिच्छद एटले के अधिच्छदीय पेशी विषेनो अभ्यास कर्यो हतो। अधिच्छदीय पेशी सरळ लादीसम अधिच्छद, घनाकार अधिच्छद, स्तंभाकार अधिच्छद, पक्ष्मल अधिच्छद अने ग्रंथिय अधिच्छद प्रकारे विभाजित करवामां आवे छे। હવે આજે આપણે સંયોજક પેશી વિશેનો વિગતવાર અભ્યાસ કરીશું। હવે આપણે સંયોજક પેશી વિશેનો વિગતવાર અભ્યાસ કરીએ। ચલો સૌ પ્રથમ સંયોજક પેશી એની વ્યાખ્યા જોઈએ। વ્યાખ્યા આવી છે, બે પેશીઓ કે અંગો વચ્ચે પૂરણ કે જોડાણ સાધી આધાર આપતી પ્રાણી પેશીને संयोजक पेशी कहेवामां आवे छे। एटले बे पेशी वच्चे जोडाण साथे अनेक आधार आपती पेशी ने संयोजक पेशी कहेवामां आवे छे। नीचे मनुष्यना शरीरनी रचना जोई शको छो तमे, एमां जोवा मळती संयोजक पेशी छे। एना लक्षणनी वात करीए तो संयोजक पेशीना कोषो एकबीजा साथे ओछा जोडायेला होय छे। संयोजक पेशीनी अंदर आवेला कोष छे तो कोष एकबीजा साथे जोडाण केवुं होय, ओछुं होय छे अने तेमनी वच्चे जोडाण ओछुं होय छे, जेथी एमनी वच्चे आवेला वधारे प्रमाणमां आंतरकोषीय अंदरना कोष आधार द्रव्यमां गोठवायेला जोवा मळे छे। एटले के बे कोष वच्चे आंतरकोषीय ए आधार द्रव्ય હોય છે। આંતરકોષીય આધાર દ્રવ્ય જોઈ તો તે જેલી જેવું એક પ્રકારનું પ્રવાહી સ્વરૂપ છે, આપણે જાણીએ છીએ અર્ધઘન અને અર્ધ પ્રવાહી સ્વરૂપની રચના, જેલી જેવી રચના હોય છે। તે ઘનતા ધરાવતું અને તે બરડ હોય છે, એટલે સરળતાથી તૂટી જાય તેવું એક પ્રકારનું આધારક દ્રવ્ય હોય છે। આમ આંતરકોષીય આધારક દ્રવ્ય એની લાક્ષણિકતા સંયોજક પેશીના કાર્ય અનુરૂપ એ પરિવર્તનશીલ રહે છે। જો કીધું ને કે આ બે કોષ વચ્ચે એટલે કે આંતરકોષીય આધારક દ્રવ્ય છે, એ આધારક દ્રવ્યની લાક્ષણિકતા જોઈ તો એની લાક્ષણિકતા સંયોજક પેશીનું શું કાર્ય છે એના કાર્યને અનુરૂપ ફેરફાર એટલે કે પરિવર્તનશીલ એ જોવા મળે છે। નીચે તમે સંયોજક પેશી ને જુદી જુદી પ્રકારની પેશી જોઈ શકો છો। સંયોજક પેશીના જુદા જુદા પ્રકાર છે, રુધિર, અસ્થિ, કાસ્થિ, અસ્થિબંધ, સ્નાયુબંધ, તંતુઘટક પેશી અને મેદપૂર્ણ પેશી। આમ સંયોજક પેશીના 7 પ્રકાર પાડવામાં આવ્યા છે। હવે આ સંયોજક પેશીના પ્રકાર, એમાં રુધિર જોઈ તો આપણે પરિચિત છીએ, રુધિર લોહી, અસ્થિ એટલે હાડકાં, કાસ્થિ એટલે હાડકાં
જેવું જ પણ હાડકા કરતાં નરમ હોય છે, જે કાન નાકના હાડકા હોય છે ને એ ભાગમાં. પછી અસ્થિબંધ એટલે કે હાડકાનું જોડાણ હોય એ ભાગને અસ્થિબંધ કહેવાય. સ્નાયુબંધ એટલે સ્નાયુઓ હાડકા સાથે જોડાણ જ્યાં હોય એને સ્નાયુબંધ કહેવાય. તંતુ ઘટક સ્નાયુ અને ચામડીનું જોડાણ કરતું કાર્ય તંતુ ઘટક પેશી. મેદપૂર્ણ પેશી ચરબીનો સંગ્રહ કરવાનું કાર્ય કરે છે. હવે આપણે રુધિર પેશી વિશેનો અભ્યાસ કરીએ. રુધિર પેશી કે જે આપણે જાણીએ છીએ કે રુધિર એક પ્રકારનું પ્રવાહી એટલે કે લોહી પ્રવાહી સ્વરૂપનું સંયોજક પેશી છે, કે લાલ રંગની જીવંત સંયોજક પેશી આપણે રુધિર પેશીને કહી શકીએ છીએ. હવે રુધિર પેશીનું બંધારણ કેવું હોય તો બંધારણની અંદર જોઈએ તો એમાં રુધિર રસ અને રુધિર કોષોનો સમાવેશ કરવામાં આવે છે. રુધિર રસ છે તે પ્રવાહી આંતરકોષીય આધારક દ્રવ્ય છે. પ્રવાહી સ્વરૂપની રચના તેમાં પ્રોટીન મીઠું એટલે કે એનએસએલ છાર અને અંતઃસ્ત્રાવ એટલે કે હોર્મોન્સ આવેલા હોય છે. એવી જ રીતે રુધિર કોષો છે, રુધિર કોષોની અંદર લાલ રુધિર કોષો તેમજ વિવિધ પ્રકારના શ્વેત રુધિર કોષો અને ત્રાક કણો એ રુધિર રસની અંદર નિલંબિત હરતા ફરતા એટલે કે છૂટા છવાયા જોવા મળે છે. નીચે તમે રચના જોઈ શકો છો. એ રચનાની અંદર ઉપરના ભાગે જુઓ એમાં રુધિર રસ ત્રાક કણ અને રક્તકણનો સમાવેશ થાય છે. નીચેના ભાગે શ્વેતકણ એમાં શ્વેતકણની અંદર જોઈ શકો છો લસિકા કણ અલ્કરાગી શ્વેતકણ પછી અમ્લરાગી શ્વેતકણ પછી એક કેન્દ્રીય કણ અને તટસ્થ કણ. જો આ રચનામાં જોઈ શકો છો તમે આ રુધિરવાહિની અંદર રુધિરનું વહન થતું હોય તો આ નીચે જો શ્વેતકણના પ્રકારો છે પાંચ, જે શું કરે શરીરની ઇમ્યુનિટી સિસ્ટમ રોગપ્રતિકારક શક્તિ માટે એક મહત્ત્વનો ભાગ ભજવે છે. હવેના કાર્યની વાત કરીએ તો રુધિર પેશીનું કાર્ય ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત શ્વસન વાયુ જાણી છે, તેમજ શરીરમાં પાચન થયેલા ખોરાક તેમજ અંતઃસ્ત્રાવ એટલે કે હોર્મોન્સ અને ઉત્સર્ગ દ્રવ્યો એટલે કે નકામા પદાર્થો શરીરના એક ભાગમાંથી બીજા ભાગમાં લઈ જવાનું કાર્ય એ કોણ કરે છે તો કે રુધિર. કે રુધિર દ્વારા આ બધા જ દ્રવ્યોનું શરીરના એક ભાગમાંથી બીજા ભાગની અંદર વહન થાય છે. આપણે અસ્થિપેશી વિશેનો અભ્યાસ કરીશું. અસ્થિપેશી એટલે એક પ્રકારની સંયુક્ત અસ્થિપેશી પણ કહેવામાં આવે છે. અસ્થિ એટલે કીધું હાડકું. જો મનુષ્યના શરીરની રચના જોઈ શકો છો તમે તો શરીરના હાડપિંજરનું નિર્માણ કરી શરીરને આકાર આપતી સંયોજક પેશી છે, જે સંયોજક પેશીનું નામ છે અસ્થિપેશી. એ હાડકા આપણે જાણીએ છીએ કેલ્શિયમ તથા ફોસ્ફરસના બનેલા આંતરકોષીય આધારક દ્રવ્યમાં અસ્થિકોષો ગોઠવાયેલા હોય છે. એટલે આપણે જાણીએ છીએ હાડકાની રચના છે એ અસ્થિપેશી કહી શકીએ છીએ, એટલે કે અસ્થિકોષો એની અંદર ગોઠવાયેલા હોય છે. આથી આ પેશી કઠણ અને મજબૂત હોય છે. આપણે જાણીએ છીએ સૌથી વધુ મજબૂત આપણા શરીરની અંદર શું હોય છે તો કે હાડકા હોય છે, જે કેલ્શિયમ અને ફોસ્ફરસના બનેલા હોય છે. તેનું કાર્ય વાત કરી તે શરીરના મુખ્ય અંગોને આધાર આપે છે તેમજ સ્નાયુ પેશીને જોડાણ આપવાનું કાર્ય કરે છે. આમ આપણા શરીરની અંદર અસ્થિપેશી છે કે હાથ છે પગ છે જુદા જુદા અંગો છે એક આધાર આપવાનું કાર્ય કરે છે, અને આપણા શરીરમાં સ્નાયુ હોય છે એ સ્નાયુ પેશી સાથે આ અસ્થિ એટલે કે હાડકાનું જોડાણ થયેલું જોવા મળે છે. ચલો આ વાત કરીએ આપણે અસ્થિપેશી. હવે આપણે અસ્થિબંધ અને સ્નાયુબંધ વિશેની ચર્ચા કરીએ. અસ્થિબંધ એટલે એક પ્રકારનું હાડકાનું જોડાણ, બંધ એટલે જોડાણ. સૌ પ્રથમ આપણે અસ્થિબંધ વિશેની વાત કરીએ. અસ્થિબંધ એ બે નજીકના કે બે ક્રમિક અસ્થિઓને એકબીજા સાથે જોડતી સંયોજક પેશી છે, એટલે કે બે હાડકાનું જોડાણ કરે સાંધો પડે આપણે કંઈ
दाखला तरीके कोणी छे, कोणी तो कोणी में बे हाडका ज्यां भेगा थाय छे आपणे कहीए छे। जो नीचे रचना में जोई सको छो तमे, बे हाडकानो जोडाणवाळो भाग जेने अस्थिबंध कहेवामां आवे छे। एम शरीरनी अंदर बे अस्थि भेगा थशे बे नजीक, यहाँ जी जोड़ाण हो संयोजक पेशी ने नाम है अस्थिबंध। आ पेशी खूबज स्थितिस्थापक हो खूबज मजबूत जोवा मळे छे, जेनुं नाम है अस्थिबंध। नीचे बाजू में रचना जोई सको छो तमे, बे अस्थि एनी वच्चे जोड़ाण करेलो भाग छे जेने अस्थिबंध कहेवामां आवे छे। आपणो कोणीवाळो भाग, आपणो घूंटणવાળો ભાગ, તેની અંદર આંતરકોષીય આધારક દ્રવ્ય એ ખૂબ જ ઓછું હોય છે, એટલે કે આંતરકોષીય આધાર આપતું દ્રવ્ય છે એ ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય છે। આમ અસ્થિબંધ એના વિશેની આ વાત થઈ। હવે આપણે સ્નાયુબંધ વિશેની વાત કરી। સ્નાયુ આપણા શરીરની અંદર જાણી છે, ખાસ શરીરમાં સ્નાયુ હોય છે, સ્નાયુ પેશીને અસ્થિ સાથે જોડતી સંયોજક પેશી છે। આપણે હાથ ઊંચો કરવો હોય તો આપણે જાણીએ છીએ કે આપણા શરીરના સ્નાયુ ખેંચાય અને હાડકું એ ઉપરની તરફ, એટલે કે હાથ ઉપરની તરફ લઈ છે, તો સ્નાયુ પેશી છે એ અસ્થિ સાથે એટલે કે હાડકા સાથે જોડતી સંયોજક પેશીનું નામ છે સ્નાયુબંધ। તે મજબૂત પરંતુ મર્યાદિત પ્રમાણમાં સ્થિતિસ્થાપકતા ધરાવતી એક રેસામય પેશી છે। તમે જોઈ શકો છો બાજુમાં સ્નાયુ પેશી અને અસ્થિ આ સાથે જોડતી એક સ્નાયુબંધ રચના કે જે મર્યાદિત પ્રમાણમાં સ્થિતિસ્થાપકતા હોય છે એની અંદર, અને એક પ્રકારની રેસામય પેશી એક જોવા મળે છે। હવે આપણે કાસ્થિ પેશી વિશેની ચર્ચા કરી। કાસ્થિ એટલે એક પ્રકારના હાડકાનો જ પ્રકાર છે, તે અસ્થિ પેશી જેવું જ। કાસ્થિ પેશીની રચનામાં પ્રોટીન અને શર્કરાના બનેલા આંતરકોષીય આધારક દ્રવ્યમાં કાસ્થિ કોષો છૂટા છવાયેલા ગોઠવાયેલા જોવા મળે છે। ચલો એ પહેલાં વાત કરી કે આની અંદર તમે જોઈ શકો છો રચનાની અંદર, જો ઉપરના ભાગે કાસ્થિ કોષ છે, કે આ કાસ્થિ પેશીની રચનામાં પ્રોટીન અને શર્કરાનું બનેલું હોય છે। યાદ કરો અસ્થિ પેશી કે નહીં એટલે કે હાડકું છે, કેલ્શિયમ અને ફોસ્ફરસનું બનેલું હતું, એમ કાસ્થિ પેશી પ્રોટીન અને શર્કરાનું બનેલું છે। તે સાંધાના ભાગે, સાંધો આપણો પડતો હોય કે દાખલા તરીકે આંગળીના સાંધા, ખંભા, કોણી છે, આ બધા સાંધાવાળા ભાગ, એ સાંધાના ભાગે અસ્થિઓની સપાટીને લીસી કરવાનું કાર્ય કરે છે। કાચવત કાસ્થિ એક પ્રકારની કાસ્થિ કંકાલ પેશી છે। જો કાચવત એટલે કાચ જેવી લીસી રચના હોય છે, જે કાચ ઉપર કાચ સરકાવો તો શું થઈ જાય, લસરી જાય છે, તો એવી જ રીતના આ રચના હોય છે। તે કાન છે, નાક છે, ગળું છે, તેમજ શ્વાસનળી છે, એની અંદર આ કાસ્થિ પેશી આવેલી હોય છે। આપણે જાણીએ છીએ કાનને સરળતાથી આમ વાળી શકો છો, નાક છે આગળનો ભાગ, ગળું છે, અંદર રહેલી શ્વાસનળી છે, સરળતાથી આપણે વાળી શકીએ છીએ, જે કાસ્થિ પેશીની રચના છે। તે જે તે ભાગને સ્થિતિસ્થાપકતા આપે છે, તેથી આપણા કાનનો બાહ્ય ભાગ એટલે કર્ણપલ્લવ એ આપણે વાળી શકીએ છીએ। જો કાનનો સૌથી બહારનો ભાગ કર્ણપલ્લવ તમે સરળતાથી વાળી શકો છો। આમ આપણે આ કાસ્થિ પેશી છે એને ટૂંકમાં કેવું હોય તો કહી શકીએ, જે પ્રોટીન અને શર્કરાનું બનેલું આધારક દ્રવ્ય, સાંધાના ભાગે લીસી સપાટી, કાચવત કાસ્થિ, નાક કાન અને ગળા અને શ્વાસનળીમાં કાસ્થિ પેશી હોય છે અને સ્થિતિસ્થાપકતા આપે છે। આ વાત થઈ કાસ્થિ પેશી વિશેની વાત। હવે આપણે તંતુ ઘટક પેશી વિશેની વાત કરી। તંતુ ઘટક પેશી છે એનું શરીરની અંદર સ્થાન તે ત્વચા એટલે કે ચામડી અને સ્નાયુ પેશીની વચ્ચે આવેલી હોય છે, તેમજ રુધિરવાહિનીઓ, રુધિરના વહન કરતી નલિકાઓ અને ચેતાઓની ફરતે
तेमज अस्थिमज्जा, अस्थिमज्जा एटले जोई शको नीचे अस्थिनी रचना छे हाडकानी, एमां जो खाली रहेला भाग दर्शावे जे अस्थिमज्जा, ए भागनी अंदर तंतु घटक पेशी जोवा मळे छे। हवे एनी रचनानी वात करी तो ते आंतरकोषीय आधारकमां जालाकार एटले जाळी स्वरूपनी અને કોલોજન તંતુઓ આવેલા જોવા મળે છે। ચલો બાજુમાં તમે રચના જોઈ શકો છો, એક જાળી સ્વરૂપની, જાળીકાર સ્વરૂપની રચના હોય છે અને એની અંદર કોલોજન તંતુઓ નામ આપેલા છે જોવા મળે છે। તેમજ આધારકમાં કોષીય ઘટકો તરીકે તંતુકોષ, બૃહદ કોષ અને માસ્ટર કોષ જોવા મળે છે। તમે બાજુની રચના જોઈ શકો છો કે જેની અંદર આધારકમાં કોષીય ઘટકો તરીકે તંતુકોષ, જો મોટી આકૃતિ દર્શાવેલી છે, તંતુકોષ, માસ્ટર કોષ, કોલોજન તંતુઓ, બૃહદ ભક્ષક કોષ, કોષરસીય કોષ, જાલાકાર તંતુઓ, આવી રચના એ તંતુઘટક પેશીની જોવા મળે છે। તંતુઘટક પેશીના કાર્ય જોઈ તો તે શરીરના અંગોની અંદર ખાલી જગ્યાને ભરવાનું કાર્ય કરે છે। આંતરિક અંગો શરીરના અંદરના અંગોને આધાર આપવાનું કાર્ય કરે છે અને શરીરની અંદર રહેલી પેશીઓના સમારકામ માટે એ મદદરૂપ થાય છે। આમ તંતુઘટક પેશી શરીરના અંદરના અંગો એને આધાર આપે છે, અંદરની ખાલી જગ્યાને ભરે છે, તેમજ પેશીના સમારકામ માટે એ મદદરૂપ થાય છે। હવે આપણે મેદપૂર્ણ પેશી વિશેની વાત કરી। મેદપૂર્ણ પેશી એટલે ચરબીનો સંગ્રહ કરવાનું કાર્ય, એનું સ્થાન કઈ, તે ત્વચાની નીચે, એ ચામડી છે એના નીચેના ભાગે, આંતરિક અંગોની વચ્ચે, શરીરના અંદરના અંગો છે એની વચ્ચે આ મેદપૂર્ણ પેશી આવેલી હોય છે। ક્યારેક આપણે શબ્દ વાપરીએ છીએ મેદ, ચરબીનું પ્રમાણ વધી ગયું હોય છે, તે ચરબી એટલે કે મેદનો સંગ્રહ કરતી પેશી છે। કારણ કે આ પેશીના કોષો એ ચરબીના ગોલકોથી ભરેલા હોય છે। જો બાજુમાં તમે રચના જોઈ શકો છો, આ મેદપૂર્ણ પેશીની રચના છે જેમાં વચ્ચે મેદબિંદુ છે, એટલે એક પ્રકારના શરીરની અંદર ચરબીનું પ્રમાણ, મેદનું પ્રમાણ જોવા મળે છે। તેના કાર્ય વિશેની વાત કરી, તેનું કાર્ય ઉષ્મા નિયમનનું કાર્ય કરે છે, એટલે કે શરીરનું તાપમાન જાળવી રાખવા માટે મદદરૂપ કરે છે। આજે આપણે લેક્ચરની અંદર સંયોજક પેશી વિશેનો અભ્યાસ કર્યો, હવે પછીના લેક્ચરની અંદર આપણે સ્નાયુ પેશી વિશેનો અભ્યાસ કરશું। ધન્યવાદ।